આપણે ગુજરાતી વિષયની અંદર ગદ્ય વિભાગમાં બીજા નંબરના વિષય પાઠનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે રેસ્ટો ઘોડો. અને એની એના લેખિકા છે, લેખક નહીં પણ બેન છે, એટલે લેખિકા છે વર્ષા આડાલી. અને આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. ઘણીવાર પરીક્ષાની અંદર, બોર્ડની એક્ઝામની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એની અંદર લેખિકા, લેખક, સાહિત્ય પ્રકાર શામાંથી લેવામાં આવે છે એ લગભગ આઠેક માર્ક પૂછાય છે. તો એની અંદર કોઈ વાર નવલિકા આપી હોય અથવા ટૂંકી વાર્તા આપી હોય તો બંનેનો મિનિંગ એક જ થાય છે, નવલિકા અથવા ટૂંકી વાર્તા. તો આ રેસ્ટો ઘોડો છે એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આ નવલિકા શામાંથી લેવામાં આવે છે તો વર્ષાળા નામનું એક પુસ્તક છે. કોઈ વાર થાય કે એમાંથી આ નવલિકા એટલે કે ટૂંકી વાર્તા લેવામાં આવે છે. હાલના સમયની અંદર વિદ્યાર્થીઓ પાસે વાલી બહુ મોટી અપેક્ષાઓ રાખતા હોય છે કે મારું બાળક ભણવામાં બહુ આગળ આવે, ઊંચા માર્ક્સ લાવે, સારી નોકરી મેળવે, ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર આવું બનાવવા ઈચ્છતા હોય છે. એ બાળકને દેશનો ઘોડો બનાવી દેતા હોય છે, એટલે આ નવલિકાનું ટાઇટલ પસંદ કરવામાં આવે છે દેશનો ઘોડો. દરેક બાળક ઈચ્છતા હોય છે મારું બાળક દેશના ઘોડાને લઈને આગળ દોડે અને નંબર મેળવે. આજે આપણે આ પાઠની અંદર જે અભ્યાસ કરવાનો છે એની અંદર બે પરિવારના બે દીકરાઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે. એક છે એ પોતાના બાળકને ઊંચા ઊંચા ટકા લાવી અને ડૉક્ટર બનાવે છે, ડૉક્ટર અમેરિકાની અંદર જાય છે. જ્યારે એની પડોશમાં રહેલા એક પરિવાર છે એનો દીકરો બેંકમાં નોકરી કરે છે પણ એ પરિવાર સાથે રહે છે, એની માને સાથે છે, બહેને સાથે સાથે છે, પત્નીને સાથે છે, પરિવાર સાથે રહી અને બેંકમાં નોકરી કરે છે અને સરસ જીવન વિતાવે છે. ત્યારે એક પરિવારનો દીકરો છે એ ડૉક્ટર બને છે, એને પૈસા કેટલા છે ખબર હોતી નથી, બહુ બધા પૈસા હોય છે પણ છેલ્લે માતા પિતાને સાચવવા માટે પાસે સમય હોતો નથી. અને ઘરપણની અંદર બાળક જ્યારે દૂર હોય પોતાનો સંતાન પુત્ર અને માતા પિતાને જરૂર હોય છે કોઈ પોતાના સંતાનના સહારા અને એ વખતે હાજર હોતા નથી. અને પછી એમને એમ લાગે છે, યાદ આવે છે કે હવે તો ઘણું મોડું થઈ ગયું કે મારા દીકરાને દેશના ઘોડાને દોડાવી હું આગળ મોકલી દીધો અને આજે ફરી અમે એને કોઈ હિસાબે જોડે રાખી શકીએ એમ નથી અને માતા પિતા બહુ પસ્તાતા હોય છે. તો શિક્ષણમાં મતલબ એવો ન હોવો જોઈએ કે ઊંચી ટકાવારી રાખવી અને સારી નોકરી મેળવે, પણ શિક્ષણનો મતલબ એવો હોવો જોઈએ કે સારો માણસ બને, ઊંડા માણસ બને એ લક્ષ્ય સાથે આ પાઠમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. શરૂઆતમાં આપણે જોઈએ લેખિકાનો પરિચય. વર્ષાડાનો જન્મ 10/4/1940 ની અંદર થયો હતો. વર્ષા ભગવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયા હતા. ગાંઠ છૂટ્યા લીડા અણસા ખરી પડેલો ટુકડો રેત પંખી મારે પણ એક પર્વત ક્રોસ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સામેની ઉંમર વર્ષાવાળાના શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમણે સરસ લખાણ કર્યું છે. એમને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. શિક્ષણ એનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલ બત્તી કરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાં મળે છે. ગડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતા દેશવાળા પરિવાર પ્રત્યે આનંદથી રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકારી હોય છે. એવા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા દ્વારા આપણે અભ્યાસ કરીએ. આ વાર્તાની અંદર બે પરિવાર છે. વિનુકાકા વાત કરવામાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખ્યું. વિનુકાકા એ એમના મિત્રને
ગેરાવ જાવ કામ માટે પગાર સવાર જ હોય.
કઈ રહ્યું છે, શેનું ઘડતર વિનાવે ત્યાં મંજુકાકી આવે છે અને કહે છે શેનું ઘડતર વિનાવે. એક દિવસ મંજુકાએ મંજુકાકી દીધ સર મારી પર હલો
સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ભવ્ય અંધકાર ઉતરી ગયો હતો. હાથમાં ફૂંકો એને છોડી દીધો અને તેને દૂર સુધી હવામાં ઉડતો જોયેલો. પછી ચારે જોરથી બોલ્યું, મને મૂકાતા છતરાય ગમતા નથી, મને મૂકાતા છતરાય નથી. અમે બંને આકારથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિત પણ કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંદિર ભક્તિ પાસેથી મને ખબર પડી, મીનાબેન મારું માનો તો અંકિતે મારે ત્યાં ભણવા મોકલતા જ નથી. બીજું બાકી શું કીધું કે મીનાબેન તમે મારું માનો તો તમારા દીકરાને મારે ત્યાં ભણવા મોકલતા જ નથી. મારા બંને અક્કલ નથી, વારે વારે અંકિત ઉતારી પાડે. વિચારો કરો જે અમે તો એમ તો મારા સૌરભને ન છો, પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે નથી ખાધું નથી. અને અમે અંકિતને બીજી પાછળ ત્યાં ભણવા મોકલવાનું બંધ કરી દીધું. કાકા ધુવા ઉભા થયા, લડ્યા પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધારો છે. આ એક વર્ષ જવાનું હતું, આવતા વર્ષથી હજી તો પાંચમું ધોરણ છે. શી ચિંતા, એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી શિબિર મળ્યું ને અંકિત સાથમાં નોંધેલું પાસે. સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી શિબિર મળ્યું ને અંકિત સાથમાં નોંધેલું પાસે. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા કે અમારા બાળકનું શું પરિણામ છે અમને ખબર જ નથી. એટલે હવે પહેલેથી થોડા દિવસ બહાર પણ જવાનો કાર્યક્રમ શોધી રહ્યા. ખબર છે બીજાના તારીખ છે ને થોડા પહેલાં બહાર નીકળી ગયા. કેમ કે પરિણામના દિવસે પાછા એની કાકા આવશે ને કહેશે કે આ તમારા બાળકનું પરિણામ છે, તમે જ બાળકને વધારે કરવામાં ધ્યાન ન આપ્યું, એના પરિણામ એનો સાથે ફોન કરાવે. એટલે પરિણામ આવે એના પહેલાં તો બહાર નીકળી ગયા. હજી તો થોડા મહિના